નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આપણી જે સપ્ટેમ્બર 2024ની જે ક્વેશ્ચન બેંક છે તે આવી ગઈ છે કે જે આપણને આપણી આવનારી જે પ્રથમ સામયિક પરીક્ષા છે જેની અંદર ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જે નવા માળખા મુજબના જે ધોરણ 11માં તમે અભ્યાસ કરી રહ્યા છો કોમર્સના બધા જ વિષયો, બરાબર, જે અકાઉન્ટ, ઇકો, ગુજરાતી, ઇંગ્લિશ, સ્ટેટિસ્ટિક, બીએ, એસપીસીસી, આ બધા જ વિષયોના પ્રશ્નપત્રો 30થી વધારે પ્રશ્નપત્રો તમને સોલ્યુશન સાથે મળી રહેશે. અને સાથે સાથે જે આર્ટ સ્ટ્રીમના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ જે નવા માળખા મુજબના બધા જ વિષયોના પ્રશ્નપત્રો તમને 30થી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી રહેવાના છે, બરાબર. તો એ જે પ્રશ્નપત્રો છે એ આ ખૂબ જ આઈએમપી પ્રશ્નપત્રો છે જે આપણે પ્રથમ સામયિક પરીક્ષામાં ઉપયોગી થશે. અને કેવી રીતે આપણે મળશે? તો કે જે આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે ઇન્સ્ટોલ કરશો, ઇન્સ્ટોલ કરીને ફોન નંબર એડ કરીને ઓટીપી એડ કરશો, એટલે જે આપણી મેઇન સ્ક્રીન આવે છે ત્યાં પેઇડ કોર્સિસ જે ઓપ્શન છે એની અંદર તમને આ બધા પ્રશ્નપત્રો મળી રહેવાના છે. અને ખાસ મિત્રો, એ પ્રશ્નપત્રો છે ખૂબ જ આઈએમપી છે અને તે પ્રથમ સામયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. તો હવે શરૂઆત કરીએ આપણે આપણી જે ક્વેશ્ચન બેંકની. તો ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેની ક્વેશ્ચન બેંક આવી ગઈ છે. તો શરૂઆત કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણને સેક્શન એની અંદર કીધું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે વાક્ય છે ટ્રુ છે કે ફોલ્સ છે જોવાના છે. અને આપને ખ્યાલ છે એમ ટેક્સ્ટબુક વાઇઝ પૂછાતું હોય છે, બરાબર. તો શરૂઆત કરીએ. We are different in many ways, both physically and mentally. તો આપણે બધા મેન્ટલી અને ફિઝિકલી અલગ અલગ છીએ, મતલબ તફાવત હોય છે, ટ્રુ. ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર્સ. ફિઝિકલ ડિઝીઝ આઉટર એક્સટર્નલ ફેક્ટરના કારણે થતા હોય છે, તો ફોલ્સ. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. હા, મેન્ટલ ડિઝીઝ ઇન્ટરનલ ફેક્ટરથી થાય છે, ટ્રુ. We ought to develop the habit of positive thinking. આવે negative thinking ના આવે એટલે ફોલ્સ. A physical disease disturb the emotion and weaken the senses. True, બરાબર છે. We always suffer psychological unrest. હંમેશા આપણે એક માનસિક બેચેનીથી પીડાતા હોઈએ છીએ, true. Our way of life does not breed unhappiness. અથવા આપણી જે જીવન રીત છે unhappinessને બ્રીડ કરે છે, તો false. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. કે હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ મતલબ જે હિલિંગનું ઉપરનું જે લેવલ છે એનો ધ્યેય છે પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ, મતલબ રોગ તેનું લક્ષણ દર્શાવે એ પહેલાં તેને રોકવો એનું કામ છે. હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, એટલે અહીંયા આવશે ફોલ્સ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ્સ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. કે આપણી જાગૃતતા, અવેરનેસ એક જ એવી વસ્તુ છે જે આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે રાખી શકીએ છીએ, ટ્રુ. ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. કે આયુર્વેદનો જે અંતિમ ધ્યેય છે આપણે બધા જ દુઃખો અને પીડાઓમાંથી મુક્ત કરવાનો, તો ટ્રુ, બરાબર. આ રીતે આપણા જે આન્સર છે એ આપણને એક્ઝામની અંદર લખવાના થતા હોય છે, જે ખાસ આ ટેક્સ્ટબુક પ્રમાણે પૂછાતા હોય છે. અને મિત્રો, જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી આવનારી માહિતી આવીને આવી જ ઇમ્પોર્ટન્ટ આવનારી માહિતી તમને મળી રહેશે. અહીંયા આપણે કીધું છે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ફર્સ્ટ વર્ડ. અહીંયા જે પહેલો શબ્દ છે એનો નિયરેસ્ટ મિનિંગ શોધવાનો છે. તો એક્સ્ટ્રીમ, એક્સ્ટ્રીમ એટલે થશે ખૂબ જ, વેરી મચ. ફર્સી એટલે ટેરિફાઈંગ, ભયાનક, ડરામણું. ગ્લિમ્સ, ગ્લિમ્સ એટલે ગ્લેન્સ, એક નજરે. બ્રોકર, બ્રોકર એટલે આપણે કહી શકીએ એજન્ટ. ઇફર્ટ, ઇફર્ટ એટલે પ્રયત્ન. રિબેલ એટલે વિરોધ કરવો, એટલે આવશે અપોઝ. ફોરબિયર, ફોરબિયર એટલે કાબુ રાખવો, કંટ્રોલ કરવો. ગશિંગ, ગશિંગ એટલે કીધું છે ઓવરફ્લોઈંગ. અને વેરી એટલે થશે ટાયર્ડ, અતિશય થાકેલું હોય ને તેવું, એટલે વેરી. જ્યાં નાખજો એમ WERY, વેરી એટલે કે ટાયર્ડ, થાકેલું. તો મિત્રો, આ જે આપણા નિયરેસ્ટ મિનિંગ છે ને ખાસ યુનિટની ગ્લોસરીમાંથી અથવા સપ્લિમેન્ટરી રીડરમાંથી એક્ઝામમાં પૂછવામાં આવે છે.
ત્યારબાદ કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે ફંક્શન છે એના આધારિત પ્રોપર કીવર્ડનો યુઝ કરીને આપણે અહીંયા આન્સર સિલેક્ટ કરવાના હોય છે. જેમ કે પર્પઝ લખેલું છે તો પર્પઝમાં બીકોઝ આવશે નહીં, સો ધેટ આવશે, ઇન ઓર્ડર ધેટ આવશે, આ નથી આવવાનું. તો હવે જોઈએ સો ધેટમાં અહીંયા લખ્યું છે કેન, અહીંયા લખેલું છે કુડ. તો અહીંયા જુઓ વી ટુ ફોર્મ છે તો આવશે કુડ, એટલે ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન, શી વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન. હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી, હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ એક્શન એટલે શું હોવું જોઈએ, યુઝ ટુ હોવું જોઈએ. તો જુઓ તો યુઝ ટુ અહીંયા છે, યસ અહીંયા છે, યુઝ ટુ સાથે વીવન, કે હી યુઝ ટુ ડાન્સ ઇન ધ સ્કૂલ. જો ફોર્થ ઓપ્શન પણ જોઈ રહી, એમાં ચોથો ઓપ્શન જે ડી લખેલો છે ને ત્યાં યુઝ ટુ નથી લખેલું, જુઓ. એટલે જવાબ અહીંયા આપણો કયો બનશે, અહીંયા બી બનવાનો છે, ક્લિયર, કારણ કે યુઝ ટુ સાથે વી વન હોવું જોઈએ. નેક્સ્ટ થર્ડ છે, યુ લુક વેરી વીક એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન શો કરવાની છે, કમ્પેરિઝન એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ. તો અહીંયા જો નથી કમ્પેરિઝન, અહીંયા પણ નથી, અહીંયા છે આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, તો આપણો જવાબ આ બનશે. પછી કીધું છે હિયર લુક્સ વેરી સેડ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં જુઓ તો સિન્સ ના આવે, ધો આવે, બીકોઝ ના આવે, અહીંયા તો કોઈ વર્ડ છે જ નહીં લાવવાનું નથી. ધો શી વર્ક સિન્સિયરલી શી વોઝ નોટ સિલેક્ટેડ, એટલે જવાબ બનશે બી, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ, રિયા સેઝ વાય ડીડન્ટ યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ઇફ હોવું જોઈએ, ઇફ હોવું જોઈએ, અહીંયા નથી, અહીંયા છે. ઇફ સાથે હેડ વિથ થ્રી હોવું જોઈએ, હેડ વિથ થ્રી હોવું જોઈએ, અહીંયા નથી. અહીંયા વુડ હેવ વિથ થ્રી હોવું જોઈએ, અહીંયા નથી, અહીંયા છે, એટલે જવાબ બનશે બી, ઇફ શી હેડ કમ ટુ મી આઈ વુડ હેવ હેલ્પ્ડ હર. તો આ રીતે આપણે જે ફંક્શન છે યોગ્ય કીવર્ડ આધારિત સિલેક્ટ કરવાના થતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ. અહીંયા જે અન્ડરલાઇન કરેલો વર્ડ છે એના આધારિત પ્રોપર અપ્રોપ્રિએટ WH ઓપ્શન ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. જેમ કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો અરુણિમા સિન્હા શું હતા, શું હતા, તો વોટ વોઝ અરુણિમા સિન્હા. મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. વેરી સ્ટ્રોંગ એટલે વિશેષણ, એટલે સવાલ બનશે હાઉથી. તો જુઓ હાવ એક જ જગ્યાએ છે અહીંયા, બરાબર, વિશેષણમાં અંડરલાઇન હોય એટલે સમજી લેવાનો હાઉથી ક્વેશ્ચન બનવાનો છે. નેક્સ્ટ, પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી. ક્યાંથી કમ્પ્લીટ કર્યું છે, નિરમા યુનિવર્સિટીમાંથી. ક્યાંથી એટલે ક્યાં, એટલે હું તો નથી આવવાનું, વોટ પણ નથી આવવાનું, ફ્રોમ વેર અને વેર, પણ ક્યાંથી આવશે ને એટલે અહીંયા નહીં આવશે, બરાબર. ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન. વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વિકસાવવું જોઈએ, શું વિકસાવવું જોઈએ, તો શું એટલે વિચ એટલે તો કયું થશે, વોટ એટલે શું થશે, તો જવાબ આવશે વોટથી આવશે, બરાબર. તો આ રીતે આપણે આન્સર આની અંદર સિલેક્ટ કરવાના થતા હોય છે, જે WH ક્વેશ્ચન આપને આપવામાં આવે છે. ધ રિપ્યુટેડ સ્કૂલ વોઝ ઇસ્ટાબ્લિશ ઇન 1968. તો કે ક્યારે ઇસ્ટાબ્લિશ થઈ હતી, ક્યારે એટલે હાવ તો નથી આવવાનું, વેર આવવાનું છે, વેન નથી આવવાનું, સોરી અહીંયા આપણે ક્યાં છે ને, ક્યાં એટલે હાવ નથી આવવાનું, ક્યારે એટલે વેર નથી આવવાનું, વેન આવવાનું છે, વોટ નથી આવવાનું, એટલે વેન વોઝ ધીસ રેપ્યુટેડ સ્કૂલ ઇસ્ટાબ્લિશ, ક્યારે છે સમય માટે, બરાબર. ચાલો પછી સેક્શન બી છે. સેક્શન બીની અંદર શું આપવામાં આવ્યું છે, રીડ ધ એસ્ટ્રેક, પેરેગ્રાફ વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને જવાબ આપો. આપણે જે યુનિટ બેઝ ઉપર પેરેગ્રાફ આપેલા હોય છે, ત્યારબાદ અહીંયા આપણે કીધું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો, એટલે અહીંયા જે સપ્લિમેન્ટરી રીડરના આપણે પેરેગ્રાફ આપવામાં આવેલા છે. ત્યારબાદ સેક્શન સીની અંદર રીડ ધ સ્ટાન્જા મતલબ પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવામાં આવેલા છે. ત્યારબાદ અહીંયા કીધું છે ડુ એઝ ડાયરેક્ટેડ, કહ્યું એ મુજબ કરો, મતલબ અહીંયા જેન્ડર ટેન્સ હોય છે અથવા એક્ટિવ પેસિવ હોય છે. જેમ કે જો અહીંયા ક્રીના વોઝ પ્લેઇંગ હેન્ડબોલ, તો હેન્ડબોલ પહેલાં આવે છે મતલબ પેસિવ બનાવવાનું છે. અહીંયા માઉન્ટ અબુ આગળ આવે છે એટલે પેસિવ બનાવવાનું છે. અહીંયા જો ખુશીનું ખુશી જ છે, રીડ્સનું વિલ રીડ છે તો ફ્યુચર કરવાનું છે. માય ફાધર ટોટનું ટીચિસ છે મતલબ ભૂતકાળને વર્તમાનમાં ફેરવવાનું છે. ધ ટીચર અને અહીંયા લખ્યું છે પેસિવ વોઇસ મતલબ પેસિવ વોઇસ આગળ આવે છે એટલે કે એને
ચેન્જ ધ વોઇસ કરવાનું છે, એક્ટિવનું પેસિવ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ સિટ સમરી. સમરી રાઇટિંગ આવે છે સંક્ષેપીકરણ, કે જે પેરેગ્રાફ છે એને ટૂંકા ફોર્મમાં લખવાનું છે અને તેનો સુટેબલ ટાઇટલ આપવાનું છે. પછી આપણે કીધું છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે ફંક્શન છે એના આધારિત આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. જેમ કે અહીંયા જોઈએ, આપણે પહેલામાં કીધું છે પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ ધેટ મીન્સ યુઝ ટુ હોવું જોઈએ. અહીંયા છે, અહીંયા છે, અહીંયા યુઝ ટુ છે, અહીંયા ખાલી યુઝડ છે, ના આવે. ચાલો યુઝ ટુ સાથે વી વન હોવું જોઈએ, તો અહીંયા આઈએનજી છે તો નથી આવવાનું, અહીંયા વી વન છે તો જવાબ બનશે સી. પીકોક ઇઝ વન ઓફ ધ કમ્પેરિંગ. વન ઓફ ધ કીધું છે એટલે સુપરલેટિવ ડિગ્રી. મોસ્ટ આવી શકે, મોર ના આવે. મોસ્ટ આવી શકે, ખાલી બ્યુટિફુલ ના આવે. હવે જોવાનું વન ઓફ ધ એટલે પાછળ છે ને એ બહુવચન હોવું જોઈએ. અહીંયા બહુવચન છે, અહીંયા એક વચન છે, તો જવાબ આપણો બનશે એ. પૂર્વ કેમ ટુ મી. પૂર્વ કેમ ટુ મી. પછી કીધું છે શોવિંગ પર્પઝ. સો દેટ, સો દેટ બધામાં સો દેટ છે. ચાલો તો સબ્જેક્ટ હોવો જોઈએ. સબ્જેક્ટ અહીંયા છે, અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા છે. હવે જોઈએ કુડ છે, અહીંયા કેન છે, તો અહીંયા કેમ એ વી ટુનું રૂપ છે. વી ટુનું રૂપ છે તો શું આવશે, શી કુડ લર્ન ગ્રામર. ઇફ માય બ્રધર હેડ પ્રિપેર્ડ વેલ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો અહીંયા હેડ પ્લસ વી થ્રી છે તો અહીંયા આવશે વુડ હેવ વી થ્રી. બરાબર, એટલે જવાબ બનશે આપણો એ. ધો વિનેશ ફોગટ પ્રિપેર્ડ વેલ. વિનેશ ફોગટે ખૂબ જ મહેનત કરી તેમ છતાં તેણી સિલેક્ટ ન થઈ. હવે જો અહીંયા તેણી બીજાને સિલેક્ટ કરવાની રિજેક્ટ કરવાનું કામ નથી કરતી, એટલે આ તો જવાબ નથી જ આવવાનો. કારણ કે આ બંને જોવા જઈએ તો આ બંને એક્ટિવ સેન્ટેન્સીસ છે. બરાબર, કારણ કે તે તો કોઈને સિલેક્ટ રિજેક્ટ નથી કરવાની. શી વોઝ નોટ સિલેક્ટેડ ઇન ધ ફાઇનલ, મતલબ તેણીને સિલેક્ટ કરવામાં ન આવી ફાઇનલમાં, એ રીતનું વાક્ય બનશે. બરાબર, ચાલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ છે આપણું સેક્શન એ, જેની અંદર રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. આપણે એસે કે પેરેગ્રાફ રાઇટિંગ પૂછવામાં આવે છે, જેને આપણે 150 વર્ડ્સમાં લખવાનો થતો હોય છે. બરાબર, તો આ હતો આપણું આજનું ક્વેશ્ચન બેંક, અને ખાસ કરીને પ્રથમ સામયિક પરીક્ષામાં જે ઉપયોગી થાય તેવા પ્રશ્નપત્રો આપણે એપ્લિકેશનમાં મુકાઈ ચૂક્યા છે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને ડાઉનલોડ કરી લેજો અને ચેનલ સાથે જોડાઈ રહેજો. થેન્ક યુ.